પીપીસાણી વિદ્યાભવન હીરાબાદ આપનું સ્વાગત કરે છે. ધોરણ પાંચ વિષય હિન્દી પાઠ સોળ પહેલિયા આજે આપણે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારું પુસ્તકમાં પાઠ સોળ ખોલીને રાખશો અને પાઠમાં ધ્યાન આપશો. પાઠ સોળ પહેલિયા. ગોલ ગોલ ઘર હે મેરા, હર કમરે મે રસ, જો ભી મુંહ મે રખોગે હો જાઓગે મસ્ત. ધરતી મે મે પેર છિપાતા, આસમાન મે શીશ ઉઠાતા, ટિકતા હું પર ચલ નહીં પાતા, પેરો સે હું ભોજન ખાતા. तीन अक्षर का मेरा नाम, सिर के ऊपर मेरा स्थान, अंत कटे तो पग बन जाऊं, मध्य पर मध्य कटे तो पड़ी रहूं. पहाड़ है पर पत्थर नहीं, नदी है पर जल नहीं, शहर है पर जीव नहीं, जंगल है पर पेड़ नहीं. कागज का घोड़ा धागे की लगाव, छोड़ दे धागा તો કરે સલાહ. હવે પહેલિયા એટલે ઉખાણા. ઉખાણા તમે સાંભળ્યા હશે. ઉખાણામાં તમને પ્રશ્ન કરવામાં આવે કે એવી રીતે તમે એ ઉખાણા પૂછીએ તો તમારું મગજ વિચારતું થઈ જાય. તો આમાં ઉખાણા સમજવાથી આપણી વિચાર શક્તિ વધે છે, બુદ્ધિ વધે છે. કેમ કે એ ઉખાણામાં આપણે બુદ્ધિથી જ વિચારીને જવાબ આપવાનો હોય છે. તો પહેલું ઉખાણું, પહેલી પહેલિયા તૈયાર એ છે, ગોલ ગોલ ઘર હે મેરા, હર કમરે મે રસ, જો હી મુંહ મે રખોગે હો જાઓગે મસ્ત. બોલો વિદ્યાર્થી મિત્રો, આનો શું જવાબ આવશે? આનો જવાબ આવે છે જલેબી. જલેબી તમે જોઈ હશે કે જલેબી ગોળ ગોળ હોય છે, એટલે જલેબી કે છે ગોળ ગોળ છે મારું ઘર, હર કમરે મે રસ, આખી ગોળ જલેબી હોય તેમાં રસ ભરેલો હોય છે, ગળો ગળો મીઠો રસ ભરેલો હોય છે. જેવી મુંહ મે રખો કે જેવી આપણે મોઢામાં ખાઈએ એવો હો જાઓગે મસ્ત, એટલે એ આપણને ખૂબ જ મીઠી લાગે છે. તો આનો જવાબ આવે છે જલેબી. બીજી પહેલિયા છે, ધરતી મે મે પેર છિપાતા, આસમાન મે શીશ ઉઠાતા. ધરતી જમીન છે, જમીનમાં શું છુપાવે છે? પેર, પગ. આસમાન મે શીશ ઉઠાતા, આકાશ હોય ત્યાં એનું માથું ઊંચું હોય છે, આકાશ સામે જોવે છે. ટિકતા હું પર ચલ નહીં પાતા, જમીનમાં ઊભો રહી શકે છે પણ ચાલી શકતું નથી. પેરો સે હું ભોજન ખાતા, તે ભોજન લે, બધા માણસો ક્યાંથી ભોજન લે છે? મોઢામાંથી લે છે, પણ આ ભોજન લે છે પગમાંથી ભોજન લે છે. તો બોલો વિદ્યાર્થી મિત્રો, આને શું કહેવાય છે? આને કહેવાય છે પેડ, ઝાડ, વૃક્ષ. તો ધરતી મે પેર છિપાતા, જમીનમાં તમે જુઓ વૃક્ષ છે એના મૂળ હોય છે, જમીનની અંદર મૂળ હોય છે. આસમાન મે શીશ ઉઠાતા, એટલે આકાશની સામે જોઈને ઊભું હોય છે, ઊંચું ઊંચું ઝાડ હોય છે. ટિકતા ઉપર ચલ નહીં પાતા, એટલે જમીનની અંદર એ અંદર ચડાઈ ગયેલું હોય છે, ઊભું રહી ગયેલું છે પણ ચાલી શકતું નથી. પેરો સે હું ભોજન ખાતા, આપણે એ વૃક્ષને પાણી પાઈએ છીએ તો ક્યાં પાય છે? જમીનમાં, એના મૂળમાં પાણી પાય છે. એટલે કે છે કે હું મોઢાથી ખોરાક લેતો નથી પણ પગેથી ખોરાક લઉં છું. તો આને કહેવાય પેડ, વૃક્ષ. ત્રીજી પહેલિયા છે, તીન અક્ષર કા મેરા નામ, સિર કે ઉપર મેરા સ્થાન, અંત કટે તો પગ બન જાવું, મધ્ય કટે તો
મૂકવાની પાઘડી પાઘડી તમે જોઈ હશે ઘણા પ્રકારની પાઘડીઓ આવતી હોય છે એ રાજા મહારાજાઓની પાઘડી હોય રાજસ્થાની લોકોની પાઘડી હોય પછી ગાયો ચરાવતા હોય એના ભરવાડોની પાઘડી હોય બધાની અલગ અલગ પાઘડીઓ વારેલી હોય છે પણ એ પાઘડી શું કહે છે તીન અક્ષર કા વેરાના પાઘડીના નામ આપણે બોલી તેમાં કેટલા અક્ષર આવે છે ત્રણ પાઘડી એ પગડી સિર કે ઉપર પહેલા સ્થાન પાઘડીનું સ્થાન ક્યાં છે માથા ઉપર અંત કટે તો પગ બન જાઓ છેડેથી પાઘડી જો છૂટી જાય તો લાંબો લાંબી આખો છેડો નીકળે છે અને છેડા ઉપર પાઘડી ઊભી રહે છે તો એ છેડો છે એ પગ બની જાય છે મધ્ય કટે તો પડ્યો વચ્ચેથી ક્યાંય છૂટી જાય તો પડી જાય છે એટલે કે છે એનું નામ છે પાઘડી ચોથી પહેલિયા પહાડ હે પર પથ્થર નહીં નદી હે પર જળ નહીં શહેર હે પર જીવ નહીં જંગલ હે પર પેડ નહીં એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો નકશા નકશો નકશો તમે જોયો હશે એ નકશામાં તમને બધું જ દેખાય છે પણ હકીકતમાં કાંઈ હોતું નથી નકશો તમે જુઓ તો ત્યારે તમને એમ જ લાગે કે અહીંયા બધું આ ચિત્ર આવ્યું છે એ પણ અહીંયા હકીકતમાં એવું હોય તો હોતું નથી પહાડ હે પર પથ્થર નહીં પહાડનું ચિત્ર હોય છે પણ ત્યાં પથ્થર હોતા નથી નદી હે પર જળ નહીં નદી હોય છે પણ એમાં પાણી હોતું નથી શહેર હે પર જીવ નહીં નકશામાં શહેરનું ચિત્ર આપ્યું હોય માણસો બેઠેલા હોય બધું જ હોય પણ એ માણસોમાં જીવ હોતો નથી માત્ર ચિત્ર જ દેખાય છે જંગલ હે પર પેડ નહીં જંગલ હોય છે પણ એમાં વૃક્ષ હોતા નથી વૃક્ષના ચિત્ર માત્ર હોય છે એ વૃક્ષ સાચા હોતા નથી એટલે એને કહ્યું છે નકશા કાગજ કા ઘોડા ધાગે કી લગામ છોડ દે ધાગા તો કરે સલામ હવે આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો પતંગ પતંગ તો તમે બધાએ જોયા જ છે કે કેવા પતંગ હોય છે તો પતંગનું ઉખાણું આપ્યું છે કાગજ કા ઘોડા ઘોડો છે પણ શેનો છે કાગળનો શા માટે એને ઘોડો કહ્યો છે કે એ પતંગ કાગળની જે ઘોડાની જે ઊંચો નીચો થતો હોય છે એટલે એને ઘોડો કહ્યો છે ધાગે કી લગામ ઘોડાને લગામ હોય છે એવી રીતે આ પતંગને પણ લગામ બાંધી છે કાને તર્યા તમે બાંધો છો ને એ દોરાથી કાને તર બાંધ્યા હોય છે એને કહી છે લગામ છોડ દે ધાગા તો કરે સલામ હવે એ આપણે દોરો હાથમાંથી છૂટી જાય તો એ સલામ આમ કરતો કરતો પતંગ ઉડી જાય છે એટલે એને કહ્યું છે પતંગ તો જોયા તમે વિદ્યાર્થી મિત્રો ખાના સાંભળા સમજાઈ ગયું તો આવી રીતે આપણે ગુજરાતીમાં પણ ઘણા બધા ઉખાણા હોય છે અને હિન્દીમાં પણ હોય છે તો તમને ગમતા ઉખાણા હોય અને એક નોટમાં સરસ રીતે સારા અક્ષરે ક્યાંયથી પણ તમને એવા ઉખાણા મળી આવે તો તમારે એને લખી રાખવા આપણે ગુજરાતીમાં એક બે ઉખાણા અહીંયા જોઈશું સવારે આવે સાંજે જાય કોઈ ન જાણે ક્યાં સંતાય અને શું કહેવાય સવારે આવે સાંજે જાય કોઈ ન જાણે ક્યાં સંતાય કોઈને ખબર ન પડે કે ક્યાં સંતાય છે એને શું કહેવાય સુરાજ એક પાન બીજું પાન પાનની અંદર પાન લીલા ધોળા પાંદડા શું છે મારું નામ એટલે શું થાય કોબીજ કોબી તમે જોઈ હશે કે કોબીમાં પાંદડાની અંદર પાંદડા પાંદડાની અંદર પાંદડા હોય છે તો એને કહેવાય કોબી તો આવી રીતે આ ગુજરાતીમાં પણ ઉખાણા હોય છે હિન્દીમાં પણ હોય છે તમને ક્યાંયથી મળી આવે કે સારા એવા ઉખાણા હોય તો તમારે એને લખી રાખવા હવે આપણે અભ્યાસ જોઈશું અભ્યાસમાં પ્રશ્ન એ એમાં પ્રશ્નોના ત્રણ પ્રશ્નોના જવાબ તમારે લખવાના કોઈ ઘરકામની નોટ હોય તેમાં લખી દેવાની
प्रश्न एक छे पेड़ हमें किस तरह मदद रूप होते हैं वृक्ष छे ते आपने के रीते मदद करे छे तो पेड़ छाया देता है फूल देता है फल देता है लकड़ी देता है प्राणवायु देता है अनेक रूप से पेड़ आप हमें मदद रूप होते हैं आपको खाने में कौन सी मीठी चीजें पसंद है तुमने गड़ी वस्तु कई भारे छे तो पेड़ा बर्फी ये तो बधाने भावता ज होय छे पतंग के अलग अलग नाम होते हैं हवे पतंग ना पण नाम अलग अलग होय छे आपने कही छे ने ओलो स्टार छे पछी आ कूदू छे आ चांदरा छे तो आवी रीते पतंग ना नाम अहीं भूमि मारता छे चांदेदार आंखेदार चील दुग्गा तुक्कल डुंगा आवा पतंगना नाम छे हवे स्वाध्यायमां प्रश्न ए एमां विरोधी शब्दो आव्या छे तो ए विरोधी शब्दो आपणे लखी लेवाना छे ने प्रश्न बे मां ए विरोधी शब्द परथी वाक्य बनावीने लखवा प्रश्न त्रण हर रोज हमेशा एमां समानार्थी शब्द आपणे आव्या छे तो आपणे जोईए हर रोज तो हमेशा पहाड़ पर्वत पेड़ वृक्ष धरती पृथ्वी शीश मस्तक प्रश्न चार प्रश्न त्रण में जे समानार्थी शब्दों आव्या छे ए शब्द लईने प्रश्न चार में वाक्य बनावाना छे तो विद्यार्थी मित्रों नोटबुक में घरगामी नोटबुक होय एवा सारा अक्षरे अभ्यास स्वाध्याय लखी लेवानो पहेलिया पण लखी लेवानी सरस रीते तमे आ पहेलियानो